સમગ્ર દેશમાં ખેડૂતોની આવક બમણી કરવા માટે કેન્દ્ર સરકાર સતત પ્રયત્નશીલ છે, તેવામાં પ્રધાનમંત્રી મોદીએ પણ ખેડૂતોની આવક બમણી કરવાનું આહવાન કર્યું છે. આવા સમયે કેળ અને શેરડીની મુખ્ય ખેતી કરતા નર્મદાના ખેડૂતોએ પણ બમણી આવક પ્રાપ્ત કરી છે. અહીં કેળાની ખેતી 9100 હેક્ટરમાં થાય છે અને માવજત માગી લે છે. ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરીને ખેતરમાં ઓછી દવા અને ખૂબ જ ઓછી માનવ શક્તિ વપરાય તે માટે એક વર્કશોપ પણ યોજાઈ ગયો, જેમાં જિલ્લા વિકાસ અધિકારીએ 3000 ખેડૂતોને માર્ગદર્શન આપ્યું. આ વર્કશોપમાં ભાગ લેનાર ખેડૂતોએ શું કહ્યું, આવું જાણીએ. નર્મદા જિલ્લામાં ખાસ કરીને શેરડી અને કેળાની ખેતી થાય છે, તેમાં કેળાની ખેતી 9100 હેક્ટર જમીનમાં થાય છે, ત્યારે કેળાની ખેતીમાં વધુ ઉપજ આવે તે માટે અહીંનું બાગાયતી તંત્ર ખૂબ જ પ્રયત્નશીલ છે. આજે ખેડૂતો માટે ખાસ એક વર્કશોપ રાખવામાં આવ્યો હતો કે જેમાં ડ્રોન મારફતે દવા છંટકાવ કરી અને વધારેમાં વધારે ઉપજ કેવી રીતે મેળવી શકાય તેના પ્રયત્નો થયા. આપણી સાથે અહીં જિલ્લાના DDO છે, આપણે એમને પૂછીએ કે આજે આપણે કયો કાર્યક્રમ રાખ્યો હતો. જી મેડમ, આજ ક્યાં રખા હતા અમને? આજ તો यहाँ पर ट्रेनिंग रखा है, ड्रोन का प्रदर्शन भी रखा है, वर्कशॉप एक दिन का रखा है हॉर्टिकल्चर डिपार्टमेंट थ्रू प्रिसिशन ट्रेनिंग इन बनाना फार्मिंग में. उसमें जैसे आपने बताया 91 हेक्टर्स में जो हमारा क्रॉपिंग होता है बनाना का, उसमें हर एक क्रॉप का एक क्रिटिकल स्टेज होता है जहाँ पर पेस्टिसाइड स्प्रेइंग खूब जरूरत है. अगर हम लेबर इंटेंसिव जाते हैं तो इतने ज्यादा एरिया में हमें इतने लेबर भी टाइम पर नहीं मिलते, जिसकी वजह से हमारा क्रिटिकल स्टेज निकल जाता है, तो इसमें नुकसान भी बहुत काफी ज्यादा हो सकता है. तो इसके लिए अगर ड्रोन का प्रदर्शन से अगर हम ड्रोन मार्फत अगर पेस्टिसाइड स्प्रेइंग करते हैं तो ये सभी मोटा नुकसान से हम बच सकते हैं, तो इसलिए ये लेबर कम करे और इस हिसाब से टेक्नोलॉजी हम अभी यूज करते हैं. ખાસ કરીને બાગાયતી અધિકારી સ્મિતા પિલ્લે મેડમ પછી આપણે એમને પૂછીએ કે આ વર્કશોપ થી ખેડૂતોને કયો ફાયદો થશે અને ખાસ કરીને કેળાની જે ખેતી છે એમાં કયા ખાસ કરીને પ્રાધાન્ય શું રાખવાનું હોય છે. જેમ આપણે જાણીએ છીએ એમ બાગાયતી પાકમાં કેળનું વાવેતર અહીંયા ખૂબ વધુ પ્રમાણમાં થાય છે, અને કેળનો પાક કોઈ બી પાક આપણે કહીએ તો એમાં એક ક્રિટિકલ સ્ટેજ જેમ મેડમે કહ્યું એ આવતું હોય છે જ્યારે એને ખાતર કે દવાની ખૂબ જ જરૂર હોય છે, તો એને પાકમાં ઘણું નુકસાની થતું હોય છે, જે એને જ્યારે પાક ઉતારતી વખતે ખ્યાલ આવતો હોય છે કે ભાઈ આ મને નુકસાની વધારે થયું છે. માત્ર એ સમય આપણે નથી સાચવી શકતા એટલે, અને જ્યારે કોઈ પણ રોગ જીવા જેમ સીગાટોકા છે તો એ આવે તો આખા એરિયાને કવર કરતું હોય છે, ત્યારે આપણે મજૂરોની અછત થઈ જાય. દરેક જગ્યાએ મજૂર જોઈએ તો ખેડૂત એકાદ અઠવાડિયું એનું મોડું થઈ જાય છંટકાવ, અને જેથી એને પાકમાં તો અડધા ઉપર એને નુકસાન 50% જેવું એને નુકસાન થતું હોય છે. ઉપરથી જે એને ખર્ચો જોઈએ ખેડૂતનો એ ખર્ચો ઓછો થઈ જાય છે, અને મેઇન વસ્તુ જે મુખ્ય વસ્તુ છે તે દવા જે આપણે દવા જે માત્રામાં આપણે છાંટીએ છીએ અને જ્યારે આપણે પોતે મેન્યુઅલી છાંટતા હોય ત્યારે ક્યાંક વધારે છંટાઈ જાય ક્યાંક ઓછું છંટાઈ જાય, અને જ્યાં 50 લિટર જે દવા વપરાતી હોય એના બદલે આ 5 લિટર દવામાં આપણું કામ પૂરું થતું હોય છે. જે દવા જે બી ખેતર પર ખેતરમાં કે છોડ પર જે છંટાય છે એ આખરે તો આપણા શરીરમાં જ જતું હોય છે, જ્યારે કે આપણે ઓર્ગેનિક ખેતી તરફ આપણે વળી રહ્યા છે અને PM સાહેબનો આપણો ધ્યેય છે કે આપણે ડબલિંગ ઓફ ઇન્કમ ખેડૂતોની આવક બમણી કરીએ, તો આવક બમણી કરવા એમનો ખર્ચ બી ઓછો કરવો તે ખૂબ જરૂરી છે. તો આવી રીતે ખર્ચ ઘટાડીને અને જે એનું જે સમયે એને ખાતર દવા જોઈએ એ સમયે આપવાથી એનું ઉત્પાદન ક્વોલિટી અને ઉત્પાદન બેઉ ક્વોન્ટિટી અને ક્વોલિટી બેઉ વધતી હોય છે, જેથી આપણે આ એક ખેડૂતોને આજે એક પ્રિસિશન ફાર્મિંગ ઓફ બનાનાની સાથે એક ડ્રોનનું ડેમોન્સ્ટ્રેશન અહીંયા રાખેલું છે. ખાસ કરીને જ્યારે કેળામાં રોગ આવે છે ત્યારે મેન પાવર મળતો નથી એની દવા છાંટવા માટે, તો મેન પાવર માટેનું એક ઉત્તમ સાબિત થશે કે હવે મેન માનેલ પાવર એટલે કે માણસો નહીં હોય તો પણ દવા છંટકાશે, જરૂર પડશે તે પ્રમાણે આ દવા છંટકાશે. અહીં કેટલાક ખેડૂતોએ આનું ડેમોન્સ્ટ્રેશન લીધું છે, આપણે ખેડૂતોને પૂછીએ કે તમે જે આ ડેમોન્સ્ટ્રેશન લીધું તે પછી તમે શું વિચારો છો? કેળાની ખેતીમાં કોઈ પણ પાકમાં ઉત્પાદનને અસર કરતા પરિબળોમાં રોગ અને જીવાત મુખ્ય હોય છે. કેળાની વાત કરીએ તો કેળામાં આવનારા રોગમાં સીગાટોકા ડાયરેક્ટ ખેડૂતોને ડાયરેક્ટ નુકસાન કરતું હોય છે, કે સીગાટોકાના આવવાથી કેળા ઉપરનો ઉપર ખેડૂત જે કાચા વેચી શકે છે એની જગ્યાએ પાકનો પ્રશ્ન આવી જાય છે, માર્કેટની વેલ્યુ ઘટી જાય છે. એ સીગાટોકાને કંટ્રોલ કરવા માટે
હેવી મેન પાવરની રિક્વાયરમેન્ટ હોય છે, એના લિમિટેશન્સ હોય છે. એ લિમિટેશનને ઓવરકમ કરવા માટે, ટેકનોલોજીનો એડોપ્શન માટે સ્મિતા મેડમના પ્રયાસથી અને ડીડીઓ મેડમ સાહેબના પ્રયાસથી અહીંયા એક સુંદર આયોજન થયું છે અને ટેકનોલોજી ખેડૂત સુધી પહોંચી છે. ડ્રોનની ટેકનોલોજી આવનારા ભવિષ્યમાં આવા લિમિટેશનવાળા રોગ અને જીવાત માટે એક આશીર્વાદરૂપ સાબિત થાય એવી આ ટેકનોલોજી છે. આપણી સાથે અન્ય એક ખેડૂત છે, આપણે એમને પણ પૂછીશું કે ખરેખર આ ટેકનોલોજી કેવી લાગી અને એનો ઉપયોગ કરવા જેવો ખરો આપ શું માનો છો? આ નવી પદ્ધતિથી ખેતી કરવા માટે આ ટેકનોલોજીની ખાસ જરૂર છે. જેમ કે પહેલા કેળની ગાંઠ વાવતા હતા, એમાં 1.5 વર્ષમાં એક જ ઉત્પાદન લેતા હતા. હવે નવી નવી ટેકનોલોજીને અનુસરીને કેળના ટીસ્યુ પ્લાન્ટ વાવીએ છીએ, એમાં 2 વર્ષમાં 3 ક્રોપનું ઉત્પાદન લે છે. જેમાં મુખ્ય સિકાટોકા છે, એવા રોગો આવે છે જેમાં જો સમયસર આનો સ્પ્રે કરવામાં આવે તો ઉત્પાદનમાં વધારો થાય છે. ખાસ કરીને અન્ય એક ખેડૂત છે, આપણે એમને પૂછીએ કે આ ટેકનોલોજી કેવી લાગી અને ઉપયોગ કરશો? ઘણી સારી ટેકનોલોજી છે, આ ટેકનોલોજી ખાસ જરૂર હતી અને આ ટેકનોલોજી આવે તો ખેડૂતોને બહુ મદદરૂપ થશે અને આ ટેકનોલોજી ખાસ જરૂર હતી અને મેડમના કહેવાથી આ ટેકનોલોજીનું ડેમો કરવા માટે આવેલ છે અને આ ટેકનોલોજી આવતા સમયમાં બધાને ઘણી મદદરૂપ થશે. આ ટેકનોલોજી તમને શું ફાયદા થશે? સમયની બચત થશે, મજૂરની બચત થશે અને સમયમાં મર્યાદામાં કામ પૂરું કરે અને માલની ક્વોલિટી સારી થઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન છે કે ખેડૂતોની આવક બમણી કરવી ત્યારે ઓછા ખર્ચે સારું ઉત્પાદન મેળવવા માટેનો એક વિશેષ પ્રયાસ આજે કરવામાં આવ્યો અને ડ્રોન મારફતે દવાનો છંટકાવ ઓછા માણસોથી કેવી રીતે કરી શકાય તે પણ અહીં સમજાવવામાં આવ્યું. ત્યારે આગામી દિવસોમાં જે કેળ પકવતા ખેડૂતો છે તેમને નર્મદા જિલ્લામાં ચોક્કસ ફાયદો થશે. જય જોશી, જીમેડિયા, નર્મદા.